રામનવમી નિમિત્તે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી સિદ્ધનાથ મહાદેવ પરિવાર દ્વારા અબોલ પક્ષીઓ માટે ચકલીના મારા અને પાણીના કુંડાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત લોકો હરિયાળી વાવી શકે તે માટે વૃક્ષોના છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આસપાસના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહીને લોકોને પાણીના કુંડા, ચકલીના માળા તેમજ વૃક્ષોના છોડનું વિતરણ કર્યું હતું. જોઈ શકો છો કે આજે રામનવમી છે અને હમણાં થોડા દિવસ પહેલાં જ અમે માળા અને પાણીના બાઉલ ને ચણના બાઉલ વગેરેનું વિતરણ કર્યું હતું અને એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને લોકો હજુ પણ વધુ અમારી પાસે ડિમાન્ડ કરતા હતા કે આ કાર્ય બહુ સારું છે, તમે આપો. એટલે અમારે માળા અમારા લક્ષ્મણભાઈ રતનપરા બનાવે છે અને વેસ્ટેજ જે ફર્નિચરના લાકડા છે બધું વધતું હોય છે એમાંથી લોકો માળા બનાવે છે. એટલે મેં ફરી પાછા 200 માળાનો ઓર્ડર આપ્યો અને આ રામનવમીના પાવન દિવસે ફરીથી અમે લોકોને માળા, ચકલીના પાણી પીવાના બાઉલ, જે માટીના અને પ્લાસ્ટિકના બાઉલ ચણ માટે, એ બધું અમે આજે વિતરણ કર્યું છે. જોડે જોડે અમે આજે વૃક્ષોના નાના નાના અમે છોડવાઓ પણ આપ્યા છે, જેમાં ટ્યુલિપ, મોગરા વગેરે અમે આજે વિતરણ કર્યું છે. એને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. એ અમે વિજયભાઈ પાડલિયાના સહયોગથી આ કાર્ય સંપન્ન કર્યું છે. જી હા, આ કાર્યમાં અમને સ્થાનિકોનો ખૂબ સારો સહયોગ મળે છે અને લોકો હોંશે હોંશે બધું લઈ જાય છે અને જ્યારે માળાની અંદર ચકલી એનો પરિવાર બનાવે છે, ઈંડા મૂકે છે, માળો બનાવે છે, એના વિડીયોઝ પણ અમને વોટ્સએપમાં ફોરવર્ડ કરે છે. લોકો ખૂબ આનાથી જાગૃત થાય છે અને ચકલીઓ છે, દેશી ચકલીઓ આપણે અત્યારે ઓછી થઈ ગઈ છે, અમને વિડીયો મોકલીને એ લોકો કહે છે કે ફરીથી ચકલીઓ એના ઘરમાં ઘર બનાવ્યા છે.